મેગીની એકદમ નવી જબરદસ્ત રેસીપી જેણે તમે જીવનમાં ના તો ક્યારે ખાધી હશે ના તો ક્યારે જોઈ હશે. તો ચાલો જોઈ લઈએ આ નવી રેસીપી શું છે. તો આ રેસીપી બનાવવા માટે મેં પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અહીં તમે કોઈ પણ તેલ લઈ શકો છો. હવે તેલ હલકું ગરમ થઈ ચૂક્યું છે તો એની અંદર આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. તો અહીં 6 કળી લસણની અને 1/2 ઇંચ આદુના ટુકડાની મેં મીઠું નાખીને વાટી લીધું હતું. તો મીઠું આ સમય જ મેં નાખી દીધું છે તો એ વાતનું ધ્યાન રાખજો. તો અહીં આપણે આ આદુ અને લસણની પેસ્ટને આપણે સેજ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર સાતળીશું. તમને જો આદુ અને લસણ બારીક સમારેલું પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આનો ગોલ્ડન બ્રાઉન કલર આવવાનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. તો હવે આ સમયે આની અંદર આપણે 2 મીડિયમ સાઇઝની બારીક ચોપ કરેલી ડુંગળી એડ કરીશું. અહીં વેજીસને બારીક ચોપ કરીને જ લેવા. તમે ઈચ્છો તો ચોપરમાં બી ચોપ કરી શકો છો. હવે અહીં આ બધા વેજીસને આપણે સેજ જ સાતળવાના છે, એને ઘડાવી નથી નાખવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો સેજ ચલાવ્યા બાદ વચ્ચે આપણે ખાડુકર નાખશું અને ગેસની ફ્લેમને સ્લો કરીને એક મેગી મસાલાનો સેચેટ નાખી દઈશું. આમ કરવાથી મેગી મસાલાનો ટેસ્ટ ઉભરીને આવે છે. ફરી પાછું સારી રીતે આપણે મિક્સ કરી લેશું. હવે બાકીના વેજીસ આની અંદર એડ કરીશું. તો 4-5 ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું કેપ્સિકમ એડ કર્યું છે. 1 મીડિયમ સાઇઝનું લાલ અને પાકું એવું ટમેટું એડ કર્યું છે જેને ઝીણું સમારી લીધું હતું. ફરી પાછું બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. હવે આ સમય ગેસની ફ્લેમને હાઈ કરી નાખી છે અને આ સમય આપણે એની અંદર 2 મીડિયમ તીખા એવા ઝીણા સમારેલા મરચાં એડ કરીશું. જો બાળકો માટે બનાવતા હો તો તીખાશ એ પ્રમાણે ઉપર નીચે કરી લેવું. હવે આપણે બધા મસાલા નાખીશું. તો 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આ સમય મસાલા કરવાથી શાકભાજીમાં સરસ ભળી જાય છે, સાથે સાથે કલર અને સુગંધ ખૂબ જ સરસ આપે છે. તો તમે જોઈ શકો છો આપણે એને સારી રીતે અહીં મિક્સ કરી લીધું છે. તો હવે આ શાકભાજીને આપણે ઘડાવવાના નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીં શાક તમે દેખાઈ શકે છે કે ક્રંચી જ છે. તો આ સમયે હવે આની અંદર આપણે પાણી એડ કરી લેશું. તો અહીં હું 1.5 કપ જેટલું પાણી નાખી રહી છું. જે 250 ml મેઝરિંગ કપ આવે છે એની મદદથી મેં 1.5 કપ જેટલું પાણી લીધું છે. જો આદુ લસણ પીસતી વખતે તમે મીઠું ન નાખ્યું હોય તો આ સમય સેજ મીઠું નાખી દેવું. હવે આ પાણીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો પાણી ઉકળી ચૂક્યું છે. તો હવે આ સમય આપણે આની અંદર 2 મેગી નાખીશું જેને મેં નાના નાના ટુકડાઓ કરી લીધા છે, એટલે કે ફોડી લીધી છે. તો મેં ટોટલ 2 મેગી લીધી છે. હવે સેજ આવી રીતે જાતું અડતું આપણે એને મિક્સ કરી લેશું જેથી જે મસાલાઓ છે એ મેગી ઉપર કોટ થઈ જાય. હવે ઢાંકણ ઢાંકીને સેજ આપણે મેગીને બફાવવા માટે મૂકી દેવાના છીએ. તો આ મેગીને ઢાંકણ ઢાંકીને આપણે 2-3 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ ઉપર પાકવા માટે મૂકી દેશું. તો 2 મિનિટ પછી તમે જોશો ને તો મેગી આપણી થોડી સોફ્ટ થઈ ચૂકી હશે. તો હવે આ સમય આપણે બાકીની વસ્તુ ઉમેરી લેશું. તો અહીં હું ચીઝ ઉમેરી રહી છું. તો મારી પાસે મોઝરેલા અને ચેડર ચીઝનો કોમ્બિનેશનવાળું પેક હતું તો એ અત્યારે મેં થોડુંક નાખ્યું છે. તમે અહીં પ્રોસેસ ચીઝ પણ નાખી શકો છો. સારી રીતે બધું મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને સ્લો જ રાખવી એ વાતનું ધ્યાન રાખજો. તમે ઈચ્છો તો પાણી નાખતી વખતે પણ ચીઝ નાખી શકો છો. મેં અત્યારે છેલ્લે ઉમેરેલું છે. તો અહીં ચીઝ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. તો છેલ્લે આપણે મેગી મસાલાનું 1 પેકેટ જે સચેટ વધેલું હતું એ આપણે નાખી દેશું, જેનો ફ્લેવર છેલ્લે નાખતા ખૂબ જ સરસ લાગે છે. હવે સારી રીતે પાછું મિક્સ કરી લેશું અને ગેસ પરથી આ મેગીને આપણે નીચે ઉતારી લેશું, એટલે કે થોડીક ઠંડી પાડી લેશું. તો બીજી તરફ આપણે મેંદાની સ્લરી બનાવી લેશું. તો 1 વાટકામાં મેં 4 ટેબલ સ્પૂન જેટલો મેંદો લીધો છે. હવે થોડું થોડું પાણી નાખીને આપણે મેંદાની એકદમ થીક સ્લરી બનાવવાની છે. જો તમારા ઘરમાં મેંદો ન હોય તો તમે કોર્નફ્લોરનો પણ યુઝ કરી શકો છો. તો આવી રીતે થોડું થોડું પાણી ઉમેરીને આપણે થોડી થીક જ સ્લરી બનાવવાની છે, પાતળી નથી બનાવવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીં તમે સ્લરીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેટલી થીક છે. તો આ સ્લરી બનીને આપણી તૈયાર છે અને આપણે મૂકી દઈશું સાઈડમાં. બીજી તરફ મેં અહીં બ્રેડની 5-6 સ્લાઈસ લીધી છે જેની કિનારીઓ કટ કરી લીધી છે. તમે માર્કેટમાં મળતી તૈયાર કિનારીઓ કટ કરેલી બ્રેડનો પણ યુઝ કરી શકો છો. પણ એક વાતનું ધ્યાન રાખજો, બ્રેડ ફ્રેશ જ લેવી જેની રેસીપી ખૂબ જ સરસ બને છે. હવે વેલણની મદદથી આને આપણે ફ્લેટ કરી લેશું, એટલે કે આપણે વણી લેશું. તો આની જે બધી જાળીઓ છે એ નીકળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ પાતળી આપણી બ્રેડ વણાઈ ગઈ છે. તો આવી રીતે વજન દઈ દઈને જ આપણે વણવાની છે. હવે આ બ્રેડ આપણી વણાઈ ગઈ છે. તો હવે આની જે કિનારીઓ છે એની પર આપણે પહેલાં મેંદાની સ્લરી લગાડીશું. બીજી તરફ આપણી મેગી પણ થોડીક ઠંડી થઈ ચૂકી છે. તો આવી રીતે સારી
માત્રામાં આપણે સ્લરી લગાડવાની છે, જેથી આપણી જે બ્રેડની કિનારીઓ છે એ ચોંટી જાય અને ખુલી ન જાય. હવે વચ્ચે આપણે મેગીનું સ્ટફિંગ ભરીશું. ચોમાસાનું રણકાળ થઈ ચૂક્યું છે તો ધસમસતા વરસાદમાં ગરમા ગરમ આ મેગી પફ ખાવાની મજા જ કંઈક અલગ છે. બાળકો તો ખૂબ જ રાજી થઈ જશે, સાથે સાથે મોટાઓને પણ ખૂબ ભાવશે. હવે એક ચમચી જેટલું આપણે સ્ટફિંગ નાખીશું, પછી આ રીતેને સીલ કરી દેશું. હવે આંગળીની મદદથી કિનારીઓને દબાવી દેવું, જેથી જે સ્ટફિંગ છે આપણું બહાર ન નીકળી જાય. હવે જો આને સારો શેપ આપવો હોય તો આવી રીતે ચાકુની મદદથી જે એજીસ છે એને આપણે કટ પણ કરી શકીએ છીએ. પણ ઘરમાં બનાવતા હોઈએ તો આ કરવાની પ્રોસેસ જરૂરી નથી. હવે અહીં મેં બધી બ્રેડો તૈયાર કરી લીધી છે, તો આપણા બધા પફ બનીને તૈયાર થઈ ચૂક્યા છે. અહીં કોઈ પણ પફ તમારું ફાટી જશે ને તો પણ વાંધો નથી, કારણ કે આપણે આને તળવાના નથી, ખાલી આપણે આને સેલો ફ્રાય કરીશું. તો તમારા ઘરમાં ઘી કે બટર કે તેલ કંઈ પણ હોય તમે એનામાં કરી શકો છો. અત્યારે હું બટરનો યુઝ કરી રહી છું. બટર અને ઘીમાં આ પફ ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમારા ઘરમાં બંનેનો હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આવી રીતે ઘી નાખીને આપણે આજુબાજુએ પફ રાખી દેશું. તો આવી રીતે ઘી અને બટરની મદદથી આપણે કોટ કરી લેવાનું છે. એટલે થોડું થોડું આવી રીતે ઘી ને બટર નાખતા જશું ને તો આવી રીતે ઉલટ પુલટ કરીને ઘી અને બટર લાગી જશે. તો અત્યારે મેં બટરનો યુઝ કર્યો છે. હવે બંને સાઈડે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને શેકવી લેશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવી. તો તમે અહીં જોઈ શકો છો ઉપરથી ગુલાબી રંગ આવી ચૂક્યો છે અને જે પફ છે એ આપણા બનીને તૈયાર છે. તો આ પફને તમે ગ્રીન ચટની સોસ સાથે સર્વ કરી શકો છો. આ પફ જ્યારે ખાવા હોય ત્યારે જ બનાવવા, નહીં તો ઠંડા પડી જશે તો એ ખાવાની મજા ઉડી જશે. તો વરસતા વરસાદે મેગીના પફ ખાવાની મજા કંઈક અલગ છે. તો આ મજા જરૂરથી તમે માણજો. આજની આ રેસીપી મારી કોઈપણ કારણોસર તમને ગમી હોય ને તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે સાથે બાજુમાં આપેલી બેલ બટનને જરૂરથી દબાવજો, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.